नीचे जोईए पतंगियो केवी रीते बने। तो जो आ पतंगियो केवी रीते बने, तो पहला ईंडा होय, पछी ईंडा माथी ईयळो बने, ईयळो माथी कोशेटो थाय, अने कोशेटा माथी पतंगियो बहार आवे छे। चार प्रकारनी प्रक्रिया अहींया थाय छे। पहला ईंडा, ईंडा माथी ईयळो, ईयळो माथी कोशेटो, अने कोशेटा माथी पतंगियो बहार आवे छे। पाना नंबर 38 पर आपणे જોઈએ। વાર્તા પ્રમાણે વાક્યનો ક્રમ ગોઠવો। આપણે વાર્તા જોઈ આગળ આપણે આ વાક્યના ક્રમ ગોઠવવાના છે કે પહેલા આ વાર્તામાં કયું વાક્ય આવે। તો જુઓ, પહેલું છે દ્વિજે ઈયળનું નામ પાડ્યું। કોશેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો। લીલા પાંદડા પર પીળા ઈંડા હતા। પીલું ઉડી ગયું, પાંદડા ખાઈ ખાઈને પીલું જાડો પાડો થઈ ગયેલો। તો એમાં પહેલું વાક્ય આવશે કે લીલા પાંદડા પર પીળા ઈંડા હતા। પહેલું વાક્ય શું આવશે? લીલા પાંદડા પર પીળા ઈંડા હતા। બીજું વાક્ય આવશે દ્વિજે ઈયળનું નામ પાડ્યું। બીજું વાક્ય શું આવશે? દ્વિજે ઈયળનું નામ પાડ્યું। અને ત્રીજું વાક્ય આવશે કે પાંદડા ખાઈ ખાઈને પીલું જાડો પાડો થઈ ગયેલો। ત્રીજું વાક્ય શું આવશે? પાંદડા ખાઈ ખાઈને પીલું જાડો પાડો થઈ ગયેલો। હવે ચોથું વાક્ય આવશે કોશેટો ચૂપચાપ કડક થઈ પડી રહેલો। ચોથું વાક્ય શું આવશે? કોશેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો। હવે પાંચમું વાક્ય આવશે પીલું ઉડી ગયું। પીલું ઉડી ગયું। હવે છે અહીંયા પ્યારા પીલું વાંચો। ચાલો ગાયે ગીધરું પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। તો આપણે આગળ જોયું તો એ જ પ્રમાણે ફરીથી પતંગિયું આપણે આ ગીતડું છે જોઈ લઈશું। પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, નર્યું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું અને મજાનું, અડવા જશો ના લલચાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, ભલી ભોળી છે શી આંખ, રંગ રંગ રૂપાળી પાંખ, રૂડા રંગોની છાંટ કેવી છવાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, ફૂલોથી ફૂલે ફરી ફરીને, બેઠો જો ને જરા ઠરીને, જોયા કરો ધરાય ધરાયને, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। એના લેખક છે પૂજાલાલ। હવે આપણે જોઈશું આગળ। અમે અમે વન વનના પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા, અમે દરિયામાં વહાણ થઈ માલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા, અમે દરિયો થઈ આબને પંપાળી રહ્યા, અમે તારલા ઉગાડનાર માળી ગયા, અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા। એના લેખક છે સુરેશભાઈ દલાલ। અહીંયા આપણે થોડીક વાતચીત કરી લઈએ, જોઈએ આમાં બાળકો શું શું થાય છે। તો આમાં બાળકો તમે જોયું આપણે વાંચ્યું,
આમાં બાળકો વન વન ના પાન થાય છે. શું થાય છે? વન વન ના પાન થાય છે, પંખી ના ગાન થાય છે. શું થાય છે? પંખી ના ગાન થાય છે, દરિયામાં વહાણ, દરિયો, તારલા, માળી, વાદળ. બરાબર? બાળકો આ બધું આમાં થાય છે. વન વન ના પાન, પંખીઓના ગાન, દરિયામાં વહાણ, દરિયો, તારલા, માળી, વાદળ, આ બધું આ જે કાવ્ય છે એની અંદર બાળકો થાય છે. બીજું શું છે જોઈએ પ્રશ્ન. આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે? આ જે વન વન ના પાન છે, પંખીના ગાન છે, દરિયામાં વહાણ છે, દરિયો, તારલા, માળી અને વાદળ, આમાંથી તમને શું થવું ગમે? એ તમારે અહીંયા લખવાનું છે. તમને શું થવું ગમે? આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે? વાદળ થઈ ધોધમાર વરસવાનું સૌથી વધુ ગમે? શું સૌથી વધુ ગમે એ તમારે અહીંયા લખવાનું છે. જુઓ હવે નીચે આપણે જોઈએ. જૂથમાં બેસો અને કહો, તમે નદીએ, દરિયા કિનારે, કોતરોમાં, રણમાં, ખેતરે, વાડીએ ગયા છો, ત્યાં તમે શું શું જોયું? ત્યાં જઈ તમે શું કર્યું? તમને શાની મજા આવી? તો વિદ્યાર્થી મિત્રો, તમે ગયા હોય ગમે ત્યાં આવી જગ્યાએ, નદી કિનારે ગયા હોય, દરિયા કિનારે ગયા હોય, કોતરોમાં ગયા હોય, રણમાં, ખેતરોમાં, તો તમને જે મજા આવી હોય એ તમારે અહીંયા લખવાનું છે. આગળ જોઈએ. વાંચો, શોધો, વિચારો, લખો. વાંચવાનું છે, શોધવાનું છે અને પછી લખવાનું છે. પહેલું છે, ગીતમાં આવું કોને થાય છે? ગીત ગાવાની અમને મજા પડી. તો ગીત ગાવાની કોને મજા પડી? વાંચવાનું છે, શોધવાનું છે અને પછી લખવાનું છે. તો પંખીના ગાન છે અહીંયા, તો પંખી આવશે. શું આવશે? પંખીને. બીજું વાક્ય છે, પછી અમારું વજન ઓછું થઈ ગયું. તો શું આવશે ત્યાં? વાદળ આવશે, કારણ કે વાદળ ધોધમાર વરસીને પછી એનું વજન ઓછું થાય છે. પાણી નીચે પડી જાય છે વરસાદનું, એટલે એનું વજન ઓછું થઈ જાય છે. તો અહીંયા શું આવશે? વાદળ. ત્રીજું છે, અમે નાના મોટા તારા ઉછેર્યા. અમે નાના મોટા તારા ઉછેર્યા. તો માળી થયા હતા ને બાળકો, તો અહીંયા આવશે માળી. માળી શું કામ કરે છે? ફૂલછોડને ઉછેરવાનું કામ કરે છે. પણ અહીંયા બાળકોએ શું કર્યું છે? અમે નાના મોટા તારા ઉછેર્યા. ચોથું છે, પવન આવતા અમે નાચવા લાગ્યા. તો એમાં શું આવશે? પાન આવશે. પવન આવે એટલે પાન કેવા હલે છે? તો અહીંયા આવશે પાન. અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા. અમે ખિસ્સામાં શંખ અને છીપલા ભર્યા. શંખ અને છીપલા દરિયા કિનારે સરસ મજાના હોય છે. તો બાળકોએ શું કર્યું? શંખ અને છીપલા જે હતા એ ખિસ્સામાં ભર્યા. તો અહીંયા આવશે બાળકો. કોણે ખિસ્સામાં ભર્યા? બાળકોએ. તો અહીંયા આવશે બાળકો. નીચે જોઈએ, પ્રશ્ન બે જોઈએ. સરખા ઉચ્ચાર વાળા શબ્દની જોડ લખો. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે, ફરકી મરકી. તો અહીંયા આપણે આ જે કાવ્ય છે એની અંદરથી સરખા અર્થવાળા વાક્યો લખવાના છે, શબ્દ લખવાના છે. માલી જાલી, બીજામાં શું આવશે? માલી જાલી. આ બંને સરખા થા લાગે છે ને. ત્રીજું છે, પંપાળી માળી. પંપાળી માળી.
હવે ચોથું છે વરસી તરસી. વરસી તરસી. પાંચમું છે ધૂમી ઝૂમી. ધૂમી ઝૂમી. અને છઠ્ઠું છે પાન ગાન. પાન ગાન. આ સરખા ઉચ્ચાર વાળા શબ્દની જોડ આપણે બનાવી દીધી, આના કે સરખા ઉચ્ચાર થાય છે. અહીંયા જોઈએ આપણે, જુઓ ફરકી મરકી, તો અહીંયા ફરકી અને મરકી છે, બરાબર. પછી માલી ચાલી, તો અહીંયા માલી ચાલી છે. પછી પંપાળી માળી, તો અહીંયા પંપાળી અને માળી છે. વરસી તરસી. ધૂમી ઝૂમી, તો ધૂમી ઝૂમી. અને છેલ્લે છે પાન ગાન, તો અહીંયા આપણે શોધીશું પાન ગાન. અહીંયા છે ગાન. અને પાન શોધવાનું છે, પાન અહીંયા છે, બરાબર. આ સરખા જે ઉચ્ચાર છે એ શબ્દની જોડે આપણે જોઈ લીધી. હવે જોઈએ નીચે ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો. જે ખાલી જગ્યા આપણને આપેલી છે એ આપણે પંક્તિની જોડ મૂકવાની છે. આની અંદર આપણને આપેલું જ છે કૌંસ, એમાંથી શોધીને આપણે લખવાનું છે અહીંયા ખાલી જગ્યામાં. તો પહેલી ખાલી જગ્યા છે અમે ધૂળ બનીને ઉડી ગયા. પહેલું શું છે? અમે ધૂળ બનીને ઉડી રહ્યા. સૌની આંખમાં જઈને શું આવશે? આની અંદરથી કૌંસમાંથી ચોંટી રહ્યા, છેલ્લું આવશે ચોંટી. પાછળ જોઈએ અમે કાંટા થઈ ચોંટી પડ્યા. સૌને કપડામાં ખાલી જગ્યા પડ્યા, તો શું આવશે? ભરાઈ. કાંટા હોય એ કપડામાં ભરાઈ જાય ને. ત્રીજું છે અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા. સૌના હાથમાં ખાલી જગ્યા રહ્યા, શું આવશે? રમી. બધા કાંકરા બાળકો રમે ને. નીચે જોઈએ સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામેના ચોરસ ખાનામાં ખરું કરો. અહીંયા આપણે સૌથી નજીકનું સારું વાક્ય હોય એ સરખા અર્થવાળું વાક્ય પસંદ કરવાનું છે અને સામે ખરાની નિશાની કરવાની છે. તો પહેલું છે અમે પાન થઈ ફરકી રહ્યા. તો અહીંયા આપણે જોઈએ અમે ઝાડ પર બેસવાની મજા આવી. અમે જ પાંદડા બની ગયા. સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ. આમાંથી કયું વાક્ય આવશે? તો પહેલું, અમને ઝાડ પર બેસવાની મજા આવી. બીજું છે અમે દરિયામાં વહાણ થઈ માળી રહ્યા. અહીંયા છે અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા લાગ્યા. અમે દરિયામાં ખૂબ રમ્યા. અમે દરિયા કિનારે રહેલ્યા. તો શું આવશે? પહેલું આવશે. આપણે પહેલા ખાનામાં ખરાની નિશાની કરવાની છે. અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા લાગ્યા. ત્રીજું છે અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. તો કયું વાક્ય આવશે? છેલ્લું, અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. ચોથું છે અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. તો એની અંદર આવશે છેલ્લું,
तोफान मस्ती माटे अमे कायम तैयार होइए छे। तोफान मस्ती माटे अमे कायम तैयार होइए छे। पांचमो छे, अमे दरियो थई आपने पंपाड़ी रह्या। तो एमां शुं आवशे छेल्लू, अमे मजानी छालक थी आपले गली पच्ची करिए छे। હવે પાના નંબર 41 છે એ આપણે ફરીના વિડીયોમાં જોઈશું। નમસ્તે।